સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો છે જેમાં બિયરના ઢાંકણને એક બાદ એક ખોલી વહાવી દેવામાં આવે છે। આ એટલા માટે પણ વાયરલ થઈ રહ્યું છે કારણ કે અત્યાર સુધીમાં તમે બિયર કે દારૂની બોટલ પર બુલડોઝર ફરી વળતા જોયા હશે, પરંતુ એક બિયરની બોટલને ખોલીને બિયર વહાવી દેવાનું શું કારણ હશે તે સવાલ થઈ રહ્યો છે। બિયર વહાવવાનું સત્ય બિયરની બોટલ ખાલી કરવાનો વિડિયો થયો વાયરલ। પોલીસ દ્વારા બિયરની બોટલ ખાલી થઈ રહી છે। બિયરની બોટલ ખાલી કરવાનું કારણ શું? ક્યાંની છે આ ઘટના? શું છે વિડિયોની હકીકત? એક બાદ એક બિયરની બોટલ ખોલવામાં આવે છે અને બોટલની અંદર રહેલું બિયર એક નાળામાં ખાલી થઈ રહ્યું છે અને આવી લગભગ 300 જેટલી પેટી અહીં ખાલી કરવામાં આવી રહી છે। જો કે આ વિડિયોમાં આશ્ચર્યની વાત તો એ છે કે અહીં ખાખી વર્દીમાં પોલીસ જોવા મળી રહી છે, તેમજ ખાખી વર્દીમાં સજ્જ પોલીસ અધિકારીઓ એક બાદ એક બોટલ ખાલી કરી રહ્યા છે। જે પોલીસ અધિકારીઓ બોટલ પર બુલડોઝર ફેરવી દેતા હોય છે તે પોલીસ અધિકારીઓ શા માટે બિયરની બોટલો ખાલી કરી રહ્યા છે તે એક સવાલ સૌ કોઈના મનમાં થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો જોતા સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે। આ વિડીયોની સાથે લોકો ફેસબુક પર કોમેન્ટ કરી રહ્યા છે કે આવું હિન્દુસ્તાનમાં શક્ય બની શકે છે, તો ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે શા માટે આમ બિયરને વહાવી દેવામાં આવી રહ્યું છે। વાયરલ થઈ રહેલા વિડીયોની પડતાલ કરવામાં આવી આ વિડીયોની પડતાલ કરવા માટે એક કડી અમે શોધી રહ્યા હતા ત્યારે ઇન્ટરનેટ પર આ વિડીયોની પડતાલ કરતા અમને એક કડી મળી ગઈ હતી કે જેમાં ફેસબુક પર કરવામાં આવતા કોમેન્ટમાં બિહાર શબ્દનો ઉપયોગ કરાઈ રહ્યો હતો। આ સાથે એ માહિતી સામે આવી હતી કે કમલેશ સુથાર નામથી એક ફેસબુક પેજ પર આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, તો આ સાથે કમલેશ સુથારે આ વિડીયોને લઈને કોમેન્ટ કરી હતી કે બિહારમાં દારૂની જગ્યા નાળામાં છે, ભાગલપુર પોલીસે 300 પેટી જપ્ત કરી દારૂ અને બિયરની બોટલ નાળામાં વહાવી દીધી, આમ બિહારમાં ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું। આમ વાયરલ થઈ રહેલા વિડીયોની પડતાલમાં એક વાત તો સ્પષ્ટ થઈ હતી કે આ બિહારનો વિડીયો છે, પરંતુ એ સ્પષ્ટ થયું ન હતું કે આખરે આ વિડીયો શા માટે અહીં વહાવવામાં આવી રહ્યો છે। ત્યારે ફેસબુક પર આ વિડીયોની પડતાલ કરાતા અમને વધુ એક વિડીયો મળી આવ્યો હતો કે જેમાં પણ આ ઘટના જોવા મળી રહી હતી। આ વિડીયોમાં આગળની ઘટના પણ જોવા મળતી હતી કે જ્યાં એક તરફ પોલીસ કર્મચારીઓ બિયર ખાલી કરી રહ્યા હતા, તો બીજી બાજુ અમુક લોકો ખુરશી પર બેઠા હોય તેવું જોવા મળી રહ્યું છે, જેમાંથી એક પોલીસ અધિકારી હોય તેવું લાગી રહ્યું છે। આમ પહેલો વિડીયો અને બીજો વિડીયો બંને એક જ સ્થળના હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, તેમજ પોલીસ કર્મચારીઓની પાછળ બિયરના કાર્ટૂન પણ જોવા મળી રહ્યા છે, તેમજ આ પોલીસ કર્મચારીઓની બોલી પણ બિહારની જ હોવાનું જાણવા મળી રહ્યું છે। હવે આપને જણાવી દઈએ કે બિહારમાં દારૂબંધીનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો, તેમજ લાખો રૂપિયાનું આ દારૂ એક સ્ટોરરૂમમાં સાચવીને રાખવામાં આવ્યો હતો, તેમજ બિહારમાં દારૂ વેચવા અને ખરીદવા પર અને જાહેરમાં દારૂ પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવાયો હતો। કે પૂરે બિહાર કા એક વાતાવરણ ઇતના અનુકૂળ બન ચુકા હૈ શરાબબંધી કે કે અબ હમ લોગો ને આજ સે યે નિર્ણય કિયા હૈ કે અબ આજ સે તત્કાલ પ્રભાવ સે વિદેશી શરાબ ભી બંધ। જો કે સામાન્ય રીતે દારૂની પેટી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, પરંતુ જે વેપારીઓ પાસેથી આ લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો તે વેપારીઓને થયેલા નુકસાનની રકમ બિહાર સરકાર ભરપાઈ કરવાની હતી,
માટે જ્યાં સુધી બિહાર સરકાર નુકસાનની રકમ વેપારીઓને ન આપી દે ત્યાં સુધી બિયર અને દારૂ સાચવીને રાખવાનું હતું અને જેમ જ નુકસાનની રકમ વેપારીઓને આપી દેવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ દ્વારા કંઈક આવી રીતે દારૂ અને બિયરનો નાશ કરવામાં આવ્યો હતો તો આ સાથે આપને જણાવી દઈએ કે આ વિડીયો બિહારના ભાગલપુરનો છે અને ભાગલપુર પોલીસને આદેશ મળ્યા બાદ બિયરનો નાશ કરાયો હતો આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ વિડીયો સાચો સાબિત થયો છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ